ખીલ થવાની સમસ્યા એ સામાન્ય બની ગઈ છે અને જે સમસ્યા દરેક વ્યક્તિને હેરાન કરતી હોય છે. તમે જોશો કે અમુક તહેવાર આવતા હોય છે તો આપણે દરેકના મોઢામાં એ સાંભળીએ છીએ કે તહેવારો કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે જ ખીલ થતા હોય છે, અમથા ખીલ નથી થતો. તો એ ખીલ શા માટે તહેવારોમાં આવે છે એનું પણ હું તમને કારણ સમજાવીશ. અને બીજું કે તમને ખીલ ખૂબ જ થતા હોય, મોટા મોટા ખીલ થતા હોય, તમે જોશો કે અમુક વ્યક્તિઓને એટલા મોટા ખીલ થઈ જાય છે કે આવા નવા મોટા મોટા જબરા લાગે છે, એ જ્યારે પાકી જાય છે તો અજીબ પ્રકારના લાગે છે, એને જ્યારે કાઢીએ છીએ ખોતર ખોતર કરીએ છીએ તો ખાડો પડી જાય છે અને એના કારણે એકદમ વિકૃત ચહેરો લાગે છે, ચહેરો જોવો ગમતો નથી, લાલ લાલ દાગ પડી જાય છે કે પછી ખાડા પણ પડી જાય છે, એટલો બેડોળ ચહેરો થઈ જાય છે. તમે પણ જો આ સમસ્યાથી હેરાન થતા કે વારંવાર ખીલ થાય છે તો એનું નિવારણ માટે આપણે શું કરવું જોઈએ. ફ્રેન્ડ્સ, આજે હું એવા ઉપાય બતાવીશ કે આ ઉપાય તમે જો અજમાવશો તો મોટા મોટા ખીલ જે થઈ જાય છે તે પણ બંધ થઈ જાય છે અને જે લોકોને ખૂબ જ ખીલ થવાની સમસ્યા છે, જે લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે, મોંઘા મોંઘા પ્રોડક્ટ વાપરે છે છતાં પણ એ લોકોને જો કંઈ ફાયદો ન મળ્યો હોય તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં જે પણ મેં બતાવું છું એ તમે કરશો તો 100% ગેરંટી સાથે તમને જે ખીલ થવાની સમસ્યા છે તે એકદમ જળમૂળમાંથી નીકળી જશે. પણ કયા પ્રમાણે કરવાનું છે, વિડીયો સ્કીપ નથી કરવાનો. વિડીયો સ્કીપ કરો છો એટલે તમને અધૂરી માહિતી મળે છે, એટલે પ્લીઝ વિડીયો સ્કીપ ના કરતા. હવે આપણે જોઈશું કે તેના કારણો શું શું છે અને તેના ઉપાયો શું છે. ખીલ થવાનું પ્રથમ અને પ્રમુખ કારણ એ છે કે હોર્મોનમાં પરિવર્તન થવું. બીજું કે તમારું પાચનતંત્ર ખરાબ હોય તો એના કારણે પણ તમને ખીલ થાય છે. ત્રીજું એ કારણ છે કે તમે પાણી ખૂબ જ ઓછું પીવો છો જેના કારણે જે નકામો કચરો છે એ અંદર ને અંદર રહે છે અને મોઢા પર ખીલ થાય છે. ચોથું કારણ એ જોવા મળ્યું છે કે તમે ખૂબ જ તેલીય પદાર્થ ખાઓ છો, તળેલું કે મીઠા મરચાંવાળું કે ખારું એવું ખૂબ જ ખાઓ છો જેના કારણે ખીલ થાય છે. ચોથું કારણ એ છે કે તમે મોઢા પર ક્રીમ લોશનનો ખૂબ જ ઉપયોગ કરો છો કે પછી સાબુનનો ખૂબ જ ઉપયોગ કરો છો કે તમારું કામ પણ એવું છે કે તમારે ફરજિયાત મેકઅપ કરવો પડે છે અને મેકઅપ કર્યા વગર ચાલતું નથી, તો મેકઅપને સરખી રીતે રિમૂવ નથી કરતા કે અમુક એવા પ્રોડક્ટ કે અમુક એવી ક્રીમો વાપરો છો જેના કારણે ખીલ થાય છે. તો ખીલ થવાના ઘણા બધા કારણો છે જે આમાંથી મેં તમને મુખ્ય બતાવ્યા છે. હવે આપણે એ જોઈશું કે આપણે શું કરવાનું છે જેના કારણે ખીલ ના થાય. તો સૌથી પહેલાં જે પહેલો ઉપાય છે એમાં છે તમારે સૌથી વધારે પાણી પીવાનું છે. પાણી પીશો તો ઓટોમેટિક શરીરમાં જે નેગેટિવ ઉર્જા છે તે નીકળી જશે, નકામો કચરો છે તે નીકળી જશે અને ફ્રેન્ડ્સ શરીરમાં એક નવું તાજગીભર્યું શરીર લાગશે. એટલે પાણી વધારે પીવાનું છે, 1 લિટર 1.5 લિટર તો પાણી તમારે પીવાનું છે. હવે શિયાળો આવે છે તો શિયાળામાં તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પાણી સૌથી વધારે પીવાનું છે. બીજો ઉપાય એ છે ફ્રેન્ડ્સ કે જો તમારી સ્કિન ઓઇલી હોય, તમે મોટા ભાગે જોશો કે જે લોકોની સ્કિન ખૂબ જ ઓઇલી છે તો એ લોકોને એને ખીલ થવાની સમસ્યા વધારે હેરાન કરતી હોય છે. તો તમારી સ્કિન જો ખૂબ જ ઓઇલી હોય તો એ ઓઇલી સ્કિનવાળાને પણ ખીલ થતા હોય છે. તો એ લોકોએ શું કરવાનું છે, તો એ લોકોએ સૌથી પહેલાં રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીથી મોઢું ધોવાનું છે. ઓઇલી સ્કિનવાળાએ સાબુનનો ઉપયોગ નથી કરવાનો, સાબુનો કદાચ ઉપયોગ કરતો હોય તો એક જ વાર કરવાનો છે. જો વધારે ઉપયોગ કરશો તો ફ્રેન્ડ્સ તમને ખીલ થવાની વધારે સમસ્યા હેરાન કરશે, એટલે તમારે સાબુનનો ઉપયોગ નથી કરવાનો. તમારે એ જગ્યાએ શું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલાં તમારે ગરમ પાણીથી મોઢું ધોવાનું છે, પછી ફ્રેન્ડ્સ ઉફાળું પાણી લેવાનું છે, બહુ ધગધગતું ગરમ પાણી નથી લેવાનું. તમારે લેવાનું છે લીંબુ. લીંબુમાં અલ્ફા હાઇડ્રોક્સી મોજૂદ હોય છે જે ડાર્ક ડબ્બાને રિમૂવ કરવામાં મદદ કરે છે, પ્લસ તમારી ડેડ સ્કિનને રિમૂવ કરે છે. એટલે લીંબુનો રસ લેવાનો છે, તેની અંદર ગ્લિસરીન એડ કરવાનો છે. ગ્લિસરીનનો સેમ જ ફાયદો છે જેનાથી સ્કિન ખૂબ જ વ્હાઇટ થાય છે અને તમે દરેક વસ્તુ તમે તમારા કોઈપણ પ્રોડક્ટ તમે જોશો તો એની અંદર ગ્લિસરીન એડ કરેલું જ હોય છે. એટલે ગ્લિસરીનના 2-3 ડ્રોપ લેવાના છે અને એની અંદર ગુલાબજળ એડ કરવાનું છે. ગુલાબજળ તમારે 1 ચમચી ભરીને લેવાનું છે. આ ત્રણેય વસ્તુ એડ કરી નાખવાનું છે, મિક્સ કરી નાખવાનું છે અને તેનાથી તમારા રાત્રે સૂતા પહેલાં મસાજ કરવાની છે મોઢા પર. આવી રીતે નિયમિત મસાજ કરવાથી ફ્રેન્ડ્સ જે લોકોને ઓઇલી સ્કિન હોય છે તે લોકોને ઓઇલી સ્કિન નથી રહેતી, એટલે આ ડેલી મસાજ તમારે કરવાની છે જેના કારણે ખીલ ન થાય. શાકભાજી અને ફ્રૂટનું વધારે સેવન કરવાનું છે. ત્યારબાદ તમારે કરવાનું છે, તમારે લેવાનું છે જે કડવો લીમડો આવે છે તેની જે લીંબોળીઓ આવે છે તે લેવાનું છે. તેને રહીને છાશમાં એકદમ પીસી નાખવાની છે. એ પીસીને જ્યાં પણ તમારે ખીલના દાગ થયા હોય છે ત્યાં લગાડી શકો છો. તમે પૂરા ચહેરા પર લગાડવા માંગતો હોય તો પણ લગાડી શકો છો, જેનાથી તમારો ચહેરો પણ એકદમ લાઇટ મારશે. એટલે જ્યાં પણ તમને ખીલના દાગ થયા છે ત્યાં તમારે એ લેપ લગાડી નાખવાનો છે. આવી રીતે નિયમિત કરવાથી જે તમારા ખીલના દાગા પડ્યા હોય છે તે મટી જાય. કરવાનું છે કે તમારે સંતરાની જે છાલ આવે છે તે લેવાની છે અને પલાળેલા ચણાની દાળ લેવાની છે. આ બંનેને મિક્સ કરી ક્રશ કરી નાખવાની છે અને જે લેપ બને છે તે લેપ તમારા મોઢા પર લગાડવાનો છે.
लगाड़ी अने तेने सुकावा देवानुं छे अने पछी मोढ़ुं धोई नाखवानुं छे। आवी रीते तमारे नियमित करवानुं छे फ्रेंड्स। आनो फायदो ए थाय छे तमारे आ जे पण वस्तु केवुं छे 3 महीना सुधी सतत करवानुं छे। 3 મહિના પછી તમે જોશો કે જે તમારા ખીલના ડાઘ છે તે એકદમ નીકળી જશે અને ફ્રેન્ડ્સ જે કાળા કુંડાળાની સમસ્યા તમને હેરાન કરતી હોય છે તે પણ નીકળી જાય છે। આ જે પણ મેં તમને ઉપાય બતાવ્યો તે ઉપાયો અજમાવાથી। લાસ્ટમાં છેલ્લો ઉપાય છે તે છે મધ। તમારે મધ લેવાનું છે ફ્રેન્ડ। મધની અંદર એન્ટીસેપ્ટિકના ગુણો હોય છે જે સ્કિનને વ્હાઇટ કરે છે, લાઇટ કરે છે, પ્લસ તમારા સ્કિનમાં જે પણ પ્રોબ્લેમ હોય છે તેને રિમૂવ કરે છે। મધનું જે માસ્ક આવે છે તેનો ઉપયોગ કરવાનો છે। રેગ્યુલર 1 મહિના સુધી તમે માસ્ક લગાડશો તો ફ્રેન્ડ તમે જોશો કે 1 મહિના પછી તમારી સ્કિન એકદમ લાઇટ થઈ જાય છે અને જે ખીલના જે દાગ હોય છે તે પણ રિમૂવ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ આ બધા ઉપાયો અને તેના કારણો હતા। તમે આમાંથી જો અજમાવશો, એક પણ તમે વસ્તુ અજમાવશો તો પણ ફ્રેન્ડ્સ તમને એનો ફાયદો મળશે। એવું જરૂરી નથી કે જેટલા બધા ઉપાયો બતાવીશ તમે બધા ઉપાય એક સાથે કરો। તમે કોઈ પણ એક વસ્તુને લઈને પણ તે કરી શકો છો અને સતત તમારે કરવાનું છે, નિયમિત કરવાનું છે તો તમને એનો ફાયદો મળશે। આ વિડીયોમાં તમે જોયું કે ખીલ વારંવાર શા માટે થાય છે તહેવારોમાં, અને હા ફ્રેન્ડ્સ એક એ વાત તો કહેવાનું ભૂલાઈ જ ગયું કે તહેવારોમાં ખીલ શા માટે થાય છે। ફ્રેન્ડ સૌથી પહેલાં એ કારણ જોવા મળ્યું છે કે તહેવારો પહેલાં આવતા હોય એ પહેલાં આપણે થોડીક ચિંતામાં આવી જાય છે જેના કારણે ખીલ થાય છે। બીજું એ કારણ જોવા મળ્યું છે કે જ્યારે તહેવારો આવે છે તો ખાવા પીવાનું અમુક વસ્તુને આપણે ભૂલી જતા હોય છે કે ઇગ્નોર કરતા હોય છે, પાણી પીવાનું ઇગ્નોર કરતા હોય છે, તહેવારો દરમિયાન આપણે ઘર સાફની બધું કરતા હોય છે જેના કારણે ખીલ થાય છે। એટલે આ સમસ્યા તમે જોશો કે દરેક વ્યક્તિને હેરાન કરતી હોય છે। એટલે આ પોઈન્ટ મારે કહેવાનું ભૂલાઈ ગયો હતો એટલે મેં તમને કહી દીધું કે તહેવારોમાં જ કેમ આવું થાય છે। એટલે જ્યારે પણ તહેવાર આવો તો પોતાના શરીર પ્રત્યે પણ થોડુંક ધ્યાન રાખો। ફ્રેન્ડ્સ તમને જો આ માહિતી થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય તો લાઇક શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। અત્યારે માટે બાય બાય।